सदानन्दाम्बोधिः स्मितरुचिरपुर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार सकल जीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायणमुनि वर्निवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरात्ननाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી શ્રી હરિકૃષ્ણ મહારાજની ગણશ્યામ મહારાજની નારાયણ ભક્તોને એથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચેતન સાગર ગ્રંથની અંદર પૂર ચોથું તરંગ ઓગણત્રીસ એમાં શાસ્ત્રનો મહિમા ભગવાન શ્રી જે વર્ણવ્યો અને લખે છે શાસ્ત્ર છે એ જ મુમુક્ષો માટેની આંખો છે શાસ્ત્રથી જ ભગવાનની ઓળખાણ થાય છે શાસ્ત્રથી જ પ્રગટ ભગવાન અને પ્રગટ સંત એનો મહિમા સમજાય છે આવી શાસ્ત્રોની વાત મહારાજે ત્યાં કરી આગળ પૂર ચોથું તરંગ ત્રીસ નારાયણ ધોની શ્રીહરી કરી રહે તે વાર मुनिस्तुति सब मूर्ति नख सिख धार अनन्त कोटि ब्रह्मांड के हो ईश्वर एक सोब तुम प्रगबवै करुणारस टेक સોતું પ્રગટ શ્રીહરિનારાયણ ધૂર્ન કરી રહ્યા તે વેળાએ સંતોએ નખથી શિખા પર્યંત મૂર્તિને હૃદયમાં ધારીને સ્તુતિ કરી આપ જે અનંતકોટી બ્રહ્માંડોના એક જ પરમેશ્વર છો તે અત્યારે કરુણા રસની એક ટેક ધારીને પ્રગટ થયા છો આપે પૂર્વે ક્યારેય આવી રીતનો કરુણા રસનો વરસાદ કર્યો નથી અનંતવાર બ્રહ્માંડો થઈ ગયા પણ આવી વાત અમે ક્યારેય સાંભળી નથી આ સમયે આપ અનંત અને અપાર સામર્થ્ય દેખાડવા માંડ્યા છો અનેક લોકોનો ઉદ્ધાર કરવાની આપે ટેક ધારી છે આ રીતે સંતોએ શ્રીહરિની ઘણી સ્તુતિ કરી પછી હરઘભેર શ્રીહરિના ચરણોમાં નમી પડ્યા પછી બધા સંતો વાજિંત્ર વગાડીને કીર્તન ગાવા લાગ્યા મહારાજે પોતે નારાયણ ધૂન કરી નારાયણ ધૂન કરાવી ધૂન પૂરી થઈ ત્યારે સંતોએ મહારાજની મૂર્તિને નખથી શિખા પર્યંત નિરખી હૃદયમાં ધારી પછી સંતો મહારાજની સ્તુતિ કરે છે કે હે પ્રભુ તમે એક જ કોટી બ્રહ્માંડના પરમેશ્વર છો તમે કરુણા રસની ટેક ધારીને પ્રગટ થયા છો ટેક એટલે વ્રત પ્રતિજ્ઞા ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી સંતો એવી સ્તુતિ કરે છે કે તમે કરુણા રસનું વ્રત ધાર્યું છે કરુણા રસનું વ્રત એનો અર્થ એ થાય કે જીવ પ્રાણી માત્રની ઉપર કરુણા વરસાવી ભગવાન સ્વામિનારાયણને ન જોઈ નાત ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી બીજું સંતો કહે છે પ્રભુ તમે આ વખતે જે રીત લઈને આવ્યા છો આવી રીત ક્યારેય સાંભળી નથી અનંતવાર આ બ્રહ્માંડો થઈ ગયા અનંતવાર બ્રહ્માંડો તૂટી ગયા પણ અમે ક્યારેય આવી વાત સાંભળી નથી ડીઠી નોતી સાંભળી રે પ્રગટાવી વિપુનિત પુરસોતમ પ્રગટી પ્રગટી ક્યારેય સાંભળી નહોતી ક્યારેય જોઈ નહોતી એવી રીત પ્રભુ તમે આ વખતે પ્રગટાવી છે તમે એવું સામર્થ્ય બતાવો છો કે આવું સામર્થ્ય પૂર્વે ક્યારેય જોયું જ નથી એટલું અનંત સામર્થ્ય આ વખતે તમે બતાવવા માંડ્યા છો અનેક લોકોનો ઉદ્ધાર કરવાની તમે ટેકધારી છે કેટલો કરુણારસ મહારાજનો મુક્તાનંદ સ્વામીને મહારાજ કે સ્વામી અમારે મનવારો ભરીને જીવોને અક્ષરધામમાં લઈ જવા છે એક મનવાર કરોડ વાહને કરીને એક મનવાર ભરાય એવી કરોડો મનવારો ભરીને અમારે જીવાત્માઓને ધામમાં લઈ જવા છે સ્વામી કે મહારાજ તમે કીધું છે કે જેને ધામમાં જવું હોય એને તો પંચ વિષયની પ્રીતિ ટાળવી પડે આ જગતમાંથી પ્રીતિ તોડવી પડે દેહને દેહના સંબંધીની આસક્તિ ટાળવી પડે એ ધામમાં જાય તો તમારી મનવારો ભરાશે કેમ અને ત્યારે મહારાજ કે સ્વામી જે અમારા દર્શન કરે એનું એ કલ્યાણ અમારા દર્શન કેટલાકને થાય અમારા સાધુના દર્શન કરે એનું કલ્યાણ અમારા હરિભગતનું દર્શન કરે એનું કલ્યાણ એના ગોળાનું પાણી પીવે એનું કલ્યાણ અરે અમારા હરિભગતને સાધુના ઉપયોગમાં જે પશુ પક્ષી કોઈ પણ રીતે ઉપયોગમાં આવે એ બધાનું કલ્યાણ આવી રીતે અમારે મનવારો ભરવી છે આટલો મારા જે રસ વર્ષાવે છે અને આ સત્સંગની અંદર અનેક અનેક કથાઓ છે કે હાવ સામાન્ય જેવો જીવ હોય એનાથી ભગવાન અને ભગવાનના સંત કે ભક્તન અર્થે થોડુંક કંઈ થઈ ગયું હોય તો મહારાજ એને લેવા માટે આવ્યા છે એવો દિવ્ય સત્સંગ છે સંતો આવી સ્તુતિ કરીને પછી વાજિંત્ર વગાડીને કીર્તન ગાવા લાગ્યા શ્રી હરિ આપે કીર્તન ગાવે આનંદ ભય બરને ન જાવે ચપટી બજાય કર તોરત ચપટી બજાય કર તોરત તાના મધુર ગેરે સ્વર કરત ગાના મધુર ગેરે સ્વર કરત ગા હરિકે સ્વર મેં મહાચતુરાઈ सब जनके मन लेत हराय मुस्कनि मंदा जाना मन्द जनसोखदी गावत गीत परमरसयानि गावत गीत परमरसयानि સંતોની સાથે શ્રીહરિ પણ કીર્તન ગાતા હતા એટલા બધા આનંદિત થઈ ગયા કે તેનું કાંઈ વર્ણન કરી શકાતું નથી મહારાજ બહુ આનંદમાં આવી ગયા કીર્તન ગાતા ગાતા મહારાજે વચનામૃતની અંદર કીધું જ્યારે મહારાજ મહારાજ કે ભગવાનનું કીર્તન ગાતા હોઈએ ત્યારે તેવી મસ્તાઈ આવે છે એક જાણે દિવાણા થઈ જવાશે પણ મહારાજ કે જેટલો વિવેક રહે છે આ સભાને જોઈને રહે છે આવું મહારાજે કીધું મહારાજ કે જાને દિવાણા થઈ જવાશે આવા મહારાજે લોયાના તેરમાં આ શબ્દોનો પ્રયોગ કરેલો છે હાથની ચપટી વગાડીને તાન તોડતા હતા શ્રીહરિના સ્વરમાં એટલી બધી ચતુરતા હતી કે સાંભળનારા સૌના મનને હરી લેતા હતા તેમનું મંદ મંદ હાસ્ય પરમ સુખદાયક હતું તે ઘણા જ રસ સાથે ગાતા હતા મહારાજનો ઘેરો સાદ હતો ઘેરે સાદે રે ગાજે સાંભળી મેગનગારા લાજે હસતાયા વેરે પાસે કેસર સરખો સુગંધ સ્વાસે કૌતુ હલના રે ભરિયા જોગ કળાના પૂરન દરિયા બ્રહ્મ વિદ્યાના રે સ્વામી આવા રૂડા પ્રેમ સખી વર પામી શોભાસી રે રૂડી વર્ણન કરતા જાય ચિત્ત બુડી એના છ પદો છે પ્રેમાનંદ સ્વામીના મહારાજ જ્યારે ગાતા ત્યારે એ મહારાજનો અવાજ સાંભળીને સાંભળનારા સૌના મનને હરી લેતા એક આ દુનિયાનો હાવ સામાન્ય ગાયક હોય એ ગાતો હોય તો એ લાખો માણસો રૂપિયા ખર્ચીને એને સાંભળવા માટે જાય છે દારૂ પીને ગાતો હોય દારૂ પીને ગાતો હોય તોય એને સાંભળવા માટે જાય છે એની કેસેટો સાંભળ્યા જ કરે છે તો આ લોકની અંદર સામાન્ય વ્યક્તિને સ્વર આપવા વાળા સ્વયં મહારાજ ગાતા હોય એની અંદર તો કોણું ખેચાણ ના થાય મહારાજની વાની મહારાજ જ્યારે ગાતા ત્યારે બધાના મનને હરી લેતા મહારાજનું મંદ મંદ હસવું એવું સુખદાયક હતું કે જે મહારાજના દર્શન કરતા એ મહારાજનું મંદ સ્મિત જે જોતા એને જોઈને બહુ આનંદ થતો ઘણા રસ સાથે મહારાજ ગાતા પાછા મહારાજ ગાઈને

એ શબ્દની ભૂમિકાએ પોતાની જાતને લઈ જવા માટેનો પ્રયત્ન કરીને જ્યારે ગાવામાં આવે ત્યારે એ પોતાને ને બીજાને બહુ સુખદાયક થાય મહારાજનો અવાજ એવો હતો કે એમાં બધા ખેંચાઈ જતા એકવાર મહારાજ ભાદરા હતા ભક્તોએ પ્રાર્થના કરી કે મહારાજ મહિનો રોકાવ અહીંયા આગળ મહારાજે ઠરાવ કર્યો કે જેને ઘેર રસોઈ હોય ત્યાં બધા હરિભક્તો ભેગા થાય જમે જેને રસોઈ દેવી દે પણ બધા જાય મહારાજ એકલા નહીં બધા હરિભક્તો ભેગા થાય રસોઈ કરવા માટે મૂળજી બ્રહ્મચારી અને મૂળજી શર્મા ગુણાદિતાનંદ સ્વામી બંને બનાવવા જતા જ્યાં રસોઈ જેને ઘેર હોય ત્યાં બનાવવા જાય બધા હરિભક્તો ભેગા થાય મારા થાળ જમે સંતો જમે હરિભક્તો જમે એક દિવસ હીરાભાઈ પટેલને ત્યાં રસોઈનો વારો હતો તેમના ઘેર જઈને એમને એમની પત્નીને વાત કરી મારા જમવા પધારવાના છે તો બધી તૈયારી કરો પત્ની કે આપણે ત્યાં સ્વામિનારાયણ ના જોઈએ આપણા ઘરમાં નહીં કારણ કે એની નજર એક થાય તો હું લાકડા જેવી લાકડી લાકડું થઈ જાઉં કે એવો જાદુગરો છે સ્વામિનારાયણ એટલે એ મારા ઘરમાં નહીં માટે તમારે જ્યાં જમાડો હોય ત્યાં જમાડો પણ આપણા ઘરમાં નહીં રસોઈ દેવી તો સીધું લઈને કોકને ઘેર જમાડો પણ આ ઘરમાં સ્વામિનારાયણના પગલાં નહીં હીરાભાઈએ બહુ સમજાવી અરે આવું ના હોય ગાંડ પણ ગાંડી કંઈ ભગવાન છે તો એ માની નહીં મહારાજે મૂળજી શર્મા અને મૂળજી બ્રહ્મચારીને બાઈને સમજાવવા મોકલે કે જાઓ બાઈને સમજાવો ને અમે કાંઈ નહીં કરીએ ધમાલ બસ કઈ ધમાલ અમે એની બાજુ જોઈએ જ નહીં એને કહેજો ને ઘરની બહાર નીકળી જાય પછી ક્યાં એને એને વાંધો તો એ જ છે ને કે અમને જોવે અમારી નજર એની હામે થાય તે મહારાજને કોઈ પણ રીતે આ બાઈન ઘેર જમવા જવું જ તે મૂળજી બ્રહ્મચારીને અને મૂળજી હમજાવા મોકલ્યા તે બ્રહ્મચારી કે અમે બંને રસોઈ કરશું અને શ્રીજી આવશે ત્યારે તમારે ઘરમાં જઈને અંદર બારનું વાસીને બેસી જવું બસ ઓલી બાઈને જઈને કીધું મૂળજી બ્રહ્મચારીએ ત્યારે ડોશીમાએ કીધું હારું કઈ વાંધો નહીં હાલો હા પાડી બાઈએ રસોઈ થઈ શ્રીજી મહારાજ પંગતની અંદર પહેલાં મહારાજ જમ મહારાજ પોતે જમ્યા અને પછી મહારાજ પંગતમાં હરિજનોને પીરસવા નીકળ્યા અને મહારાજ એવું મીઠું બોલે એ ભગત લો લો એક લાડુ લો અરે લો સ્વામી બે લાડવા જમો ના જમે મારા હમ આવે જે જે જમશે એની ઉપર બહુ રાજી થઈ શામ મહારાજ બોલે ને એ જે મહારાજની બોલવાની જે પદ્ધતિ મહારાજનો જે અવાજ કે ઓલી બાઈ દરવાજો બંધ કરીને અંદર સાંભળે ને એ બાઈને ચટપટી જાગી કે લાવ ને આ મીઠો સ્વર આવો છે દેખાઈ કેવા આનો અવાજ આવો છે તો આનો દેખાવ કેવો છે જોઈ લઉં એને જોયું અને મહારાજે એની બાજુ જોયું ચાર આંખો ભેગી થઈ ગઈ અખંડ મૂર્તિ દેખાવા લાગી કેટલી ભાગશાળીયા અખંડ મૂર્તિ દેખાવા લાગી જે મૂર્તિને પકડવા માટે સહજાનંદ વળગ્યા એમ જાણી પતિ પાસે ડાકલા બેસાડવા કીધું સહજાનંદ વળગ્યો છે કે ભૂત રૂપે ઉતારો હીરાએ આખી રાત સમજાવી છતાં ન માની તેથી શ્રીજીને વિનંતી કરી તમે ક્યાંય રાણને દેખાવ છો હીરા ભગત કે એને ક્યાં દેખાવ છો અભાગની છે મને દેખાવ ને જરૂર મારે છે ને એને ક્યાં દેખાવા માંડે મહારાજ કે જાઓ નહીં દેખાઈએ તે બાઈને દેખાતા આળસી ગયા થોડા દી બાદ એ બાઈને સત્સંગ થયો મહારાજ ફરીથી ભાદરા આવ્યા ત્યારે એને રસોઈ હામેથી દીધી જમાડતા જમાડતા પ્રાર્થના કરી દેખાવ ને ઓલા દેખાતા હવે મહિમા શ્રીજી કે ના તે દી ભૂત ઠેરાવેલા આમ પાત્ર વિના વિપરીત પણ થાય પાત્ર નહોતું ને એટલે તે દી ભૂત ઠેરાવેલા મહારાજ જ્યારે સહજ દેખાતા હોય ને ત્યારે જીવને પકડવાની તાલાવેલી ના જાગી હોય અને પછી સમય જતો રહે ને પછી પકડવા માટે મહેનત કરે ખારું પહેલા બહુ સરસ રહેતા આવે નથી સમય જતો રહ્યો જે દી હતા તે દી દી હાચવીને રાખ્યા હોય તો વાંધો ના આવે પણ જીવને એવું હોય અને હંમેશા કેવું છે સત્સંગની શરૂઆતમાં જે છે ને એ બધા બહુ ભાગશાળી હશે કે જેને સત્સંગની શરૂઆત થયેલી હશે ને ભગવાનનો એક એવો ક્રમ છે કે સત્સંગની શરૂઆતના પીરિયડમાં ભગવાન બહુ ભેગા રહે જો મહેનતું હોય તો ગાફલ ગમારને આડસું ને તો કાંઈ ના રે પણ જે મહેનતવાળો હોય તો એને ભેગા રહે ભેગા રહે એટલા માટે રહે કે ભગવાનને ત્યારે એ જે કોઈ આપણે મોમુક્ષો છે એને ભગવાનને એટલું સમજાવી દેવું છે આપણને કે હું તારી ભેગો છું ને આવો છું એટલે બધી રીતે ધ્યાનનું ભજનનું બધું સુખ દઈ દે પછી જો એ ગાફલ બન્યો તો એટલા 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 દૂર 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 જાય 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 ને પછી એને આવું હતું અને પછી પાછળ દોડે ને દોટ કાઢે તો કોક ને પાછા પકડાઈ જાય પણ પહેલા જયારે હોય ને ત્યારે હું એ મફતમાં મળ્યા હોય એની મહેનત એટલી ના હોય તોય પણ એને દેખાતા હોય એવું એવું કરે ભગવાન જેમ પેલો પેલો કંપનીનો કોઈ સેલ્સમેન હોય તો એ શું કરે કે માલ પહેલા આપે આપે ને કે ચાખી પેલા કોઈ વેચવાળો હોય તો ઇન્ડિયાની અંદર શું કે જાંબુ લે ચાખી લો બોર લેવા છે ચાખી લો પેલા માલ ચાખી લો પછી વાત કરો કે ને એમ ભગવાન કે પેલા ચાખી લે પછી વાત કર પણ એ ચાખે ને ત્યારે ભગવાનનો ક્રમ કેવો છે એક ના આપે ભગવાન આખો ટોપલો ધર દે ત્યારે જીવન તાકાત ના હોય ખાવાની પણ લાગે મીઠું પણ કાંઈ ને ના ખવાય કંઈ ને પણ ટોપલો ફ્રીજમાં જ મૂકી દે તો રોજ ખવાશે પણ જીવ કેવો ટોપલો આવી જ ગયો છે ને હવે હાથમાં એટલે ભાઈ એમ તારી મહેનતનો નથી એ તો ખાલી દીધો છે એમ ભગવાન છે ને એવા સમય વધારે હોય પછી ધીરે ધીરે જો ગાફલ બને તો દૂર જતા રહે પણ ભગવાનની મૂર્તિમાં એવો રસ છે બરવાડાની બે બાઈઓ હતી વસરામ લુહાના લુહાનાની સ્ત્રી રાધા અને ડાયા સુથારની માં હતી તે મહારાજની મૂર્તિમાં એવી આકર્ષણથી ખેંચાઈને તે ભરવાના બેડા નદીએ મૂકી અને મહારાજની પાછળ પાછળ ઠેક ગઢડા સુધી જતી રહી બરવાડાથી થી ગરડા જતી રહી બેડલાને બરવાડા કાંઠે પડ્યા રહ્યા અને પછી ગરડે આવીને ભાન આવ્યું કે ઓહો આપણે તો મહારાજની પાછળ આવ્યા અને ચડ ભરવાનું ભૂલી ગયા પછી બાઈઓ પાછી ગઈ આવું મહારાજની મૂર્તિનું ખેંચાન હતું મહારાજનો એવો સ્વર હતો રસ સાથે મહારાજ ગાતા રસ વિનાનું નહોતા ગાતા રસ વિનાનું ગાય ને એ ખબર પડી જાય ને રસ સહિત ગાય એ ખબર પડી જાય મહારાજને હા મહારાજને ખબર પડે મોટા પુરુષોને ખબર પડે રસ વિનાનું ગાય ને રસ સહિત ગાઈએ આ ગાયકો ગાતા હોય કેટલું તાન તોડી તોડીને ગાતા હોય પણ રસ ના હોય કોઈ ભગવાનના સંત કે ભક્ત ગાતા હોય આર્ત ભાવે એમાં રસ હોય રસ જરે એકની એક જ વાત છે એકની પાસે નથી સંગીત એકને નથી સ્વર કે તાલનું જ્ઞાન છતાંય પણ એ ગાય તેમાં પણ રસ આવે કેમ રસ આવે કારણ કે એમાં રસ ભરેલો છે એટલે ગુરુજી હવારમાં પૂજામાં રોજ કીર્તન ગાય એક કીર્તન ગાય તો કીર્તનનો રાગ જે હોય એ પણ ગુરુજી જે રાગમાં ગાય ને એ રાગમાં કીર્તન સેટ થઈ જાય ગુરુજી જોડેના તબલું વાગતું હોય કારણ કે તબલું પાછું પડે એ રડે ના તબલું વાગતું હોય ના કોઈ પેટી વાગતી હોય કે ગુરુજી ગાતા હોય ના બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વાગતું હોય બસ એકલા જ ગાતા હોય પણ એ રેકોર્ડ કરીને કોઈ સાંભળે તો એને સાંભળ્યા કરવાની ઈચ્છા થાય અને સાંભળ્યા કરવાની ઈચ્છા થાય એટલું ને એ સાંભળવાથી ઓલાની વૃત્તિ ભગવાનમાં ચોંટી જાય એની પાછળનું કારણ એક જ એ રસથી ભરેલો હોય શબ્દ રસથી ભરેલો છે એટલે તરત રસને પ્રગટ કરે છે રસ થી ભરેલો શબ્દ રસને પ્રગટ કરે ભગવાન રસ સહિત ગાતા સમજીને ગાવું ભાવથી ગાવું આવી રીતે ભગવાન ગાતા હરિદે તું છાવા મૂર્તિ મે સો સહજ સ્વભાવા ચમકલો જ્યો લેત ચમક લોહ હજું લેત તાની ત્યુ ખેચાત મૂર્તિ જોઈ પ્રાણી ત્યુ ખેચાત મૂર્તિ જોઈ પ્રાણી જન કો હરિદે તું મહારાજ એવી રીતે ગાતા શ્રીહરી બધા લોકોને ઉત્સાહ ચડાવી દેતા હતા રસ વાળો હોય ઉત્સાહ વાળો હોય તો બીજાને ઉત્સાહ ચડાવે શ્રીહરીની મૂર્તિનો એ સહજ સ્વભાવ હતો જેમ ચુંબક દેખીને લોહ ખેંચાઈ જાય તેમ મૂર્તિને જોઈને પ્રાણી માત્ર ખેંચાઈ જતા હતા શ્રીહરી જે જે વસ્ત્રો અને અલંકારોને ગ્રહણ કરતા હતા તે બધામાં પોતાનો ગુણ આવી જતો હતો સર્વમાં તે ચમત્કાર જનાતો હતો એકલા મહારાજમાં નહીં મહારાજ જે વસ્ત્રને પહેરેને વસ્ત્રમાં પણ એવો ચમત્કાર આવી જતો મહારાજ જે ચાખડીઓ પહેરતા ને એમાં પણ એવો ચમત્કાર આવી જતો માંગરોળની અંદર શ્રીજી મહારાજ જ્યારે જ જતા ત્યારે માંગરોળની અંદર એક વાત એવી ફેલાઈ ગયેલી કે સ્વામિનારાયણ નીકળે ને ત્યારે દુકાનો બંધ થઈ જતી દુકાનદારો દુકાનો બંધ કરી દે એક દુકાનદાર એના છોકરાને કે જો સાંભળ દુકાને બંધ કરવાની કાનની અંદર આંગળીઓ નાખી જાય કેમ કારણ કે સ્વામિનારાયણની ચાખડીનો જો અવાજ સાંભળી ગયા ને તોય એ ઉપાધિશ ચમત્કાર ચાખડીઓમાં મૂકી દીધેલો ચમત્કાર કપડામાં મૂકી દીધેલો એટલે જ ભગવાન સ્વામે સર્વોપરી છે આવો પ્રતાપ કોઈએ પૂર્વે આવો પ્રતાપ બતાવ્યો જ નથી એટલે જ નિષ્કુળન સ્વામે લખ્યું કે અલૌકિક મૂર્તિ આજની ધરી ધર્મકુમાર જોતા નાવે જોડમાં આસમ અન્ય અવતાર આ મૂર્તિ સૌથી નોખી આ મૂર્તિ સૌથી ન્યારી સૌથી નોખી છે ન્યારી છે કારણ કે આવો પ્રતાપ કોઈ જોયો જ નહોતો શ્રીહરિની આજ્ઞાથી જે કોઈ સંતો ભક્તો સભામાં લોકો આગળ ભગવત વાર્તા કરતા હતા તેમાં પણ તે ચમત્કાર આવી જતો હતો શ્રીહરિએ અલૈયા ખાચનને ભગવત વાર્તા કહેવાની આજ્ઞા કરી તે આજ્ઞાને તેમણે મસ્તકે ચઢાવી લીધી મહારાજનો જ પ્રતાપ જેમાં દેખાય છે એ મહારાજનો પ્રતાપ છે સંતો ભક્તોમાં પણ મહારાજે એવો ચમત્કાર મૂકેલો કે સંતો ભક્તો જ્યારે ભગવત વાર્તા કરતા ત્યારે એની અંદર પણ કેટલાય જીવાત્માઓને ચમત્કાર જણાતો ઘણીક વખત મોટા પુરુષો ગુરુજી જેવા વાતો કરતા હોય ત્યારે આપણા અંતરના પ્રશ્નો હોય આપણને થાય કે આ કથાની અંદર મારા પ્રશ્નોનું સમાધાન થઈ ગયું મને આવો વિચાર હતો એ મારો વિચાર આ કથા દ્વારા ટળી ગયો ટળી કેમ ગયો કેમ ગયો કોણ કે છે કારણ કે કે છે સ્વયં ભગવાન કે છે સ્વયં મહારાજ મહારાજના પ્રતાપે એવા મોટા સાધુ છે ભગવાનને ધારીને બોલે છે ભગવાનને ધારીને બોલે છે એટલે એને ભગવાન જ બોલાવે છે ભગવાન જ એની જોડ કરાવે છે ભગવાન કરાવે છે ને ભગવાન બોલાવે છે એટલે આપણા અંતરનો પ્રશ્ન હોય એ કહી દે ગુરુજીને તો તમે ગુરુજી સભામાં વાત કરતા તો આવીને મને આમ હતું આમ થયું તે કેમ થયું કારણ શું ભગવાન હીરો હીરાવતે અલૈયા ખાચરને મહારાજે ભગવત વાર્તા કહેવાની આજ્ઞા આપેલી કરિયાનામાં હુતાસની ઉત્સવ થયો હોળીનો ત્યારે કરિયાનાના ત્યાંના દાહા ખાચરે મહારાજને એક બહુ ભારે પોશાક આપેલો પહેરવા માટે એ મહારાજે પહેર્યો એ પોશાક પહેરીને મહારાજે અલૈયા બાપુને આપ્યો અને અલૈયા ખાચર વાળાક દેશની અંદર વીસ પાર્ષદો આરે આપ્યા આ મંડળધારી એને કથા વાર્તા કરવાની અને વીસ પાર્ષદો આરે આપ્યા કીધું આ વાળાક દેશમાં સત્સંગ કરાવો અલૈયા બાપુ કે પ્રભુ હું સત્સંગ કરાવવા જઉં પણ મારી તો મારી હું ક્યાં ભણેલો છું મારી આગળ પંડિતો આવે કોઈ આવે તો મારે શું જવાબ દેવો મહારાજ કે અમે તમારામાં એવો પ્રતાપ મૂકીએ છીએ કે ગમે એવો મોટો પંડિત આવે પણ તમે એનો જવાબ આપશો તો તમારી સામે પંડિત ઊભો નહીં રહી શકે અને અલૈયા ખાચરની વાણીમાં એવો પ્રભાવ હતો અઢાર અઢાર તો એને સાધુ કરેલા એ પ્રભાવ કોનો મહારાજનો જેને ધારે એને સમાધિ કરાવતા સોટી રાખતા સોટી અડાડે સમાધિ કરાવે અલૈયા બાપુ ભગવાનની વાતો કરતા હતા એની અંદર એક વખત એક મતવાદી આવ્યો કોક આવીને અલૈયા બાપુ છે ને ત્યારે નરખની વાતો કરતા કે જો ભજન ના કરે ખોટા ધંધા કરે પાપ કરે તો જમપુરીમાં જાય કે આ તમે સ્વામી જમપુરીઓ ઊભી કરી દીધી છે જમપુરી જેવું કાંઈ છે જ નહીં અલૈયા બાપુ કે નથી તો કે નથી અલૈયા બાપુ કે નથી ખરેખર નથી તો કે નથી આમ કરીને હોટી અડાડીને તે સીધો જમપુરીમાં અને એને તૈયાર જ હતા ધોકાઓ લઈને તૈયાર જ રાખ્યા હતા એક બાજુથી એવો ધોકાયો એવો ધોકાવ્યો બધા જમદૂતોએ માર ખાઈને સીધો બેઠો થઈને અલૈયા બાપુના પગમાં જ પડી ગયો મને સત્સંગી કરો અને મને કંઠી બાંધો જમપુરી હાચી છે આવી રીતે સત્સંગી અલૈયા બાપુએ કરેલા આ પ્રતાપ એમાં મૂકેલો અલૈયા ખાચર એકવાર ઝીંજાવદર અંદર બેઠા હતા અને એક કુંભાર ઘર ઉપર નળિયા ચાળતો હતો નળિયાને ચાળવા પડે છ મહિને ગોઠવવા પડે તે નળિયા ચાળતો હતો ને એની અંદર એ કુસંગી હતો એને લેવા માટે જમદૂત આવ્યા એને જમદૂત દેખાયા જમદૂત દેખાયા એટલે ઓલો કુંભાર તો બાપુ દોડજો કે બચાવજો એમ કરીને જ્યાં ઉપરથી છાપરેથી ગબડ્યો છાપરા ઉપરથી આવે લીમડાની ડાળે તે લીમડાની ડાળ પકડીને લટકી રહ્યો જમદૂતે લીમડાની ડાળ ઉપર પગ મૂક્યો ને તે લીમડાની ડાળ તૂટીને ડાળ હોતો હેઠો આવે પણ અલૈયા બાપુને કીધું બાપુ દોડજો ને અલૈયા બાપુ આમ જ્યાં હાક મારીને દોડવા જાય જે સ્વામિનારાયણ કીધું ત્યાં તો ઓલા જમદૂત ભાગી ગયા ને આ પછી અલૈયા બાપુને કે જમદૂત આવ્યા તા બાપુ તમે ના આવ્યા તો મરી જાત બાપુ કે હવે બધું છોડ કંઠી બાંધ અને સત્સંગી થા એ કુંભારને અલૈયા બાપુએ કંઠી બાંધી અને એને ભગવાન સ્વામીનું ભજન કર્યું જેને જમદૂત લેવા આવ્યા હતા એનો અંધકાર થોડા સમયમાં આવ્યો અને ભગવાનને સંત લેવા આવ્યા આવો પ્રતાપ ભગવાને પોતાના સંતો ભક્તોમાં મૂકેલો બડે પંડિત સુનિત ખિત હોય અલૈયા બાપુની વાત સાંભળીને શું થાતું એ કે છે બડે પંડિત સુનિત ખિત હોય એસે બાત મે બલહી સોય હરિ મૂર્તિ દરી ની જ જનકો બાત કરે સોતા સતસંગ કરે જન તેહી કલા સતસંગ કરે જન તેહી કલા દિયે ગુણ દયાલા દયાલા અલૈયા બાપુને કેવો ચમત્કાર આપ્યો સંતો ભક્તોમાં મહારાજે કેવો ચમત્કાર આપ્યો પોતાના મનમાં મૂર્તિનું ધ્યાન કરીને જેની આગળ ભગવત વાર્તા કરતા હતા તે લોકો તે જ કાળે સત્સંગ ગ્રહણ કરતા હતા આ ભગવાન સ્વયં કરે ને અને ભગવાનનો આપેલો ચમત્કાર હોય ને તો જ થાય જેને મળે અને એ સંતો ભક્તોએ ધાર્યું હોય કે બસ આને હવે મહારાજમાં જોડવો જ છે એટલે ઓલા જીવને ભગવાનમાં જોડાય જ પાર એને લક્ષ બાંધ્યું એટલે લક્ષ વેધી જેમ શબ્દ વેધી બાન હોય શબ્દ વેધી શબ્દ વેધી બાન વિદ્યા શીખેલો હોય ને એવો હોય કે શબ્દ ગમે તે દિશામાંથી આવતો હોય એ શબ્દ એને ખબર છે કે આ દિશાની અંદર આ પક્ષી અવાજ કરે છે અને એ પક્ષીને મારે મારવું છે તો શબ્દવેદી બાન વિદ્યા જે શીખેલો હોય એ જોયા વિના બાન છોડે ને તો ન્યાય નિશાન છે તકાય એમ મહારાજના પ્રતાપે ભગવાનના એવા સંતો ભક્તો એ લક્ષવેદી વિદ્યા શીખેલા હોય લક્ષ એનું હોય મહારાજે પ્રથમના સડસઠમાં વચનોતમાં કીધું ભગવાનના સત્પુરુષ છે એને તો હંમેશા એમ છે આ લોકને વિશે એને પ્રીતિ નથી એને એમ ભગવાનનું ધામ છે એને વિશે પ્રીતિ છે ભગવાનની મૂર્તિને વિશે પ્રીતિ છે અને એને હંમેશા એવો આગ્રહ છે કે આ મારો સંગી છે તો આને આ લોકની પ્રીતિ તૂટે પરલોકની પ્રીતિ થાય પંચ વિષયમાંથી પ્રીતિ તૂટે મૂર્તિમાં હેત થાય એવું હું કરું અને લક્ષવેદી હોય એ ધારી અને મંડે એટલે લક્ષ વિંધ્યા વિના રે એ પેલો સામેવાળો વિંધાય છે અહીં કહે છે કે એ વા એ સંતો ભક્તોની વાતોમાં એવો ચમત્કાર હતો કે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને જેની આગળ ભગવત વાર્તા કરતા જોયું મુક્તાનંદ સ્વામી વાતો કરતા ત્યારે કેટલાયના લોકોના હૃદયનું પરિવર્તન થઈ જતું અમદાવાદના પંડિતો સ્વામી પાસે ભેગા થઈને કે સ્વામી તમે વાતો કરો છો હાવ સાદી હાવ સરળ તમને નથી કોઈ તમે કોઈ બીજું વેદ વેદાંતનું કાંઈ લાવતા સાદી ભાષામાં વાતો કરો તો જીવના પરિવર્તન થઈ જાય છે અને અમે તો કેટલું કેટલું તોડી તોડીને વાતો કરીએ છીએ તો એ કોઈ જીવ સુધરતો નથી એનું શું કારણ સ્વામી કે અમે કાચા વાવીએ છીએ અને તમે સેકેલા વાવો છો સેકેલા વાવો છો એટલે તમે જે વાત કરો છો એ તમારી બુદ્ધિથી કરો છો તમે જે વાત કરો છો તમારી કળા ચાતુરીથી કરો છો તમે જે વાત કરો છો એ લોકને પ્રભાવિત કરવા કરો છો જ્યારે હું અમે જે વાત કરીએ છીએ એ ભગવાનની મૂર્તિને ધારીને લોકને પ્રભાવિત કરવા માટે નહીં પણ ભગવાનથી પ્રભાવિત થઈને અમે વાતને કરીએ છીએ તમે જે કરો છો એ સ્વાર્થથી કરો છો કે સામેનો વ્યક્તિ કેટલી દક્ષિણા દેશેને અમે નિસ્વાર્થ ભાવે કરીએ છે કે સામેના જીવનું સારું થાય એટલે અમારી વાત છે એ જીવમાં ઠરે છે આમ સ્વામીએ કીધું એટલે અહીં કીધું ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને જેની આગળ વાતો કરતા એ કાળે સત્સંગ લોકો ગ્રહણ કરતા દયાળુ શ્રીહરીએ અલૈયા ખાચનને પણ એવો ગુણ આપ્યો હતો અલૈયા બાપુની અંદર પણ આવી મહારાજે શક્તિ મૂકેલી હતી એટલી વાત તો નક્કી છે કે જ્યારે જે કોઈ શક્તિ જેને વિશે જે કોઈ પ્રભાવ જે કાંઈ દેખાય છે ભગવાન સ્વામિનારાયણનું પોતાનું આપેલું છે આટલો સ્વીકાર આપણે કરી જ લેવો જોઈએ બે ફાયદા છે એમાં એવું સ્વીકારવામાં બે ફાયદા છે બે ફાયદા એ છે એક ફાયદો જેને વિશે એવું છે એની આપણને ઓળખાણ રહે એની ઓળખાણ રહે તો એમાં હેત રહે એમાં હેત રે તો એના દ્વારા એવા ગુણને પમાય અને બીજું કે એવા જે છે એની સાથે ક્યારેય ઈર્ષા ના થાય એવા જે છે એના પ્રત્યે ક્યારેય કુભાવ ના થાય કારણ કે સ્વીકાર એમ છે કે તો મહારાજનું છે વ્યક્તિને ઈર્ષા વ્યક્તિને ખેંચાતાન વ્યક્તિને સ્પર્ધા આ બધું ત્યારે જ પ્રગટ થાય છે કે જ્યારે પુરુષોત્તમ નારાયણની શક્તિને ને પુરુષોત્તમ નારાયણના કરતાપનાને ભૂલે છે જ્યાં જે કોઈ આશ્ચર્ય દેખાય છે જ્યાં જે કોઈ પ્રભાવ દેખાય છે જ્યાં જે કોઈ ઐશ્વર્ય દેખાય છે મને મળે એવા મહારાજ એના વતે છે આટલો સ્વીકાર કરે તો માલિકનું જ છે પાત્ર બદલાયું છે પાત્ર બદલાયું છે માલ નથી બદલાયો સમજાય છે પાત્ર બદલાયું છે માલ નથી બદલાયો પાત્ર ગમે તે હોય રિલાયન્સ એક સિમ્બોલ લાગી ગયો વોલમાર્ટ એક સિમ્બોલ લાગી ગયો પછી વોલમાર્ટનો ઓનર ન્યૂજર્સીની અંદર પચાસ સ્ટોર વોલમાર્ટના હોય તો એના ઓનરો ભલે જુદા જુદા હોય એના મેનેજરો ભલે જુદા જુદા હોય એના એમ્પ્લોયર ભલે જુદા જુદા હોય પણ માલ તો વોલમાર્ટનો છે એ વોલમાર્ટ વોલમાર્ટ હારે ક્યારેય કોમ્પિટિશન નહીં કરે આ કહેશે કે આ વોલમાર્ટમાં નથી કે આ વોલમાર્ટમાંથી મળી જશે આ હોમ ડેપોમાં નથી ઓલા વ્યવસ્થા કરીને બીજા હોમ ડેપોમાંથી મેળવી લે કરી લેશે કારણ કે ક્યારેય પણ ભગવાનના એવા સંતો ભક્તો એને એક તો સ્વીકારવાની આપણને હંમેશા માટે આદત પડેલી હોય એટલે સ્વીકારતા એની અંદર રહેલું છે આપણામાં આવે કારણ કે વાત બહુ નક્કી છે જેમાં છે એના ગુણ લેવાથી જ એમાંથી મળે છે ગુણ લેવાથી જ મળે જેમાં પડ્યું છે એમાંથી ગુણ લેવો પડે અને એનો સ્વીકાર કરવો પડે અને સ્વીકાર તો જ થાય પુરુષોત્તમનું માન્ય તો સ્વીકાર થાય અલૈયા બાપુની અંદર એવું હતું એ મહારાજનું હતું પણ જો પ્રોબ્લેમ થઈ ગયો છે અલૈયા બાપુ ભૂલ્યા ને જ્યારે આ સભામાં પહેલો નંબર કોનો આવે અને જ્યારે ત્રણ નામ વારા ફરતી મુક્તાનંદ સ્વામી દીધા તે દી અલય બાપુએ તલવાર ખેંચી પાછી કારણ એ છે કે ભૂલી ગયા કે આ પ્રતાપ તો મહારાજનો છે કેટલું અનુસંધાન જેને મળ્યું છે રાખવું પડે ને જેને નથી મળ્યું ને જેને દેખાય છે એને રાખવું પડે બેન રાખવું પડે તો હોય ને એ જ મોક્ષ માર્ગે હાલી હકે ઊંઘ તો છે એ મોક્ષ માર્ગે ચાલી ના શકે કેવું એમના વાતમાં ઐશ્વર્ય હતું बड़े पंडित सुनी खित हो ऐसे बात में बल ही सोई ऐसे हरि प्रताप अनंता ऐसे हरि प्रताप अनंता जन में दिए बलवंता हरि जन में दिए बलवंता એમની વાતો સાંભળીને મોટા મોટા પંડિતો પણ વિસ્મિત થઈ જતા અલૈયા બાપુની એવું એમની વાતમાં બળ હતું આવા શ્રી શ્રીહરીએ હરિભક્તોમાં પણ આવો અનંત બળવાન આપ્યો હતો આ પ્રમાણેનું પોતાનું સામર્થ્ય શ્રીહરિય સંતોમાં ને હરિભક્તોમાં જે આ વખતે પ્રગટ કર્યું તેનું વર્ણન થઈ શકતું નથી આવું આધારણ સ્વામી લખે છે આવું મહારાજે ઐશ્વર્યને પ્રતાપ સંતોની અંદર મૂક્યો તે સમયે વરની વાળું કરવા માટે શ્રીહરીને બોલાવવા આવ્યા શ્રીહરી તત્કાળ જ મનમાં ઘણા પ્રસન્ન થઈને વાળું કરવા ઉઠ્યા જરિયાની વસ્ત્ર જે બધા પહેર્યા હતા તે જમતી વેળાએ ઉતારી નાખ્યા ઝરકસી કસી કોરવાળું એક પીતાંબર પહેરી લીધું એક લીલા રંગની ઘણી સારી જરિયાની સાલ હતી તે ઓઢી લીધી કેટલું સરસ મારા મેચિંગ પહેર્યું છે એટલે આપણે જ્યારે માનસી પૂજા કરીએ ભગવાનને કઈ વસ્ત્રો પહેરાવીએ વર્ણન સાંભળ્યું હોય ને વર્ણન યાદ રાખીને પછી માનસી પૂજા કરવી પીળું પિત્બર પહેરાવ્યું જરકસી કોર વાળું પીળું પિત્બર પહેરાવ્યું અને ઉપર લીલા રંગની ઘણી સારી ઝરિયાની સાલ હતી તે ઓઢી લીધી બાકી બધા વસ્ત્રો મારા જે ઉતારી દીધા હલકું વસ્ત્રો પહેરીને બેઠા તે સમયે કૃપાળુ શ્રીહરીએ ચાખડીઓ પહેરી હતી અને હાથમાં એક રૂમાલ લીધો હતો શ્રીહરીનું લાડ ઘણું વિશાળ હતું તે ઝગમગ ઝગમગ ચડકાટ કરતું હતું છાતી ઉપર પણ તેજ ઝગમગી રહ્યું હતું માનો તેજોમય ભાવ ભરીને સૂર્ય ઉદય ન પામ્યો હોય શ્રીહરીની પિંડીઓ ઝગમગી રહી હતી માનો ત્યાં વિદ્યુત દ્વાર કરીને રહી હોય ચરણોની આંગળીઓ નખમંડળ પણ તેજથી ઝગમગી રહ્યું હતું

જાને ચંદ્ર તની છે મંડળીયુ કાના તારો કંઠ કહ્યા માનયા બ્રહ્માનંદ રે બ્રહ્માનંદ આ કીર્તન છે યોગી સ્વામીના ચારે ચાર પદ મોઢે હતા પ્યારા તારી પાપનિયા લાગે પ્યારી રે એ મોઢે જ ગાતા ચારે ચાર પદ એને મોઢે હતા રૂડી લાગે છે પગની આંગળીઓ રે નખ તેજ જાય નહીં કળિયું રે જાને ચંદ્ર તની મંડળિયું રે બ્રહ્માનંદ સ્વામીએ વર્ણન કર્યું પ્રભુ તમારા પગની આંગળીઓ છે એના નખનું જે તેજ છે એ તો એવું લાગે છે જ્યાં ચંદ્રનું આખું ચંદ્રની મંડળીઓ જામેલી હોય દસે દસ આંગળીઓ અંગૂઠાએ સહિત જાને ચંદ્રની મંડળીયું હોય એવું લાગે છે મહારાજ એટલું જ નહીં તમારા ચરનારવિંદની અંદર જે લાંબી ઉર્ધ્વ રેખા છે ને એને બ્રહ્માનંદ સ્વામી કહે છે રાજે ચરને લાંબી ઉર્ધ્વ રે રે હું તો ધ્યાન વિના એને દેખૂરે બ્રહ્માનંદ કહે જનમ ધન્ય લે ખુ કાના તારો કંઠ કયા માનયા આવા મહારાજના નંદ સંતોના કરેલા મૂર્તિના વર્ણનના પદ એને આપણે ગાવા જોઈએ એને વાંચવા જોઈએ એને અંતરમાં ઉતારવા જોઈએ એકાંતમાં બેસીને એ ભાવને સમજવા જોઈએ તો ભગવાનની મૂર્તિમાં હેત થાય નહીં તો મૂર્તિ 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 આ શબ્દ તો આપણે આખી જિંદગી સાંભળશું મૂર્તિમાં ચોટવું મૂર્તિમાં રમવું મૂર્તિમાં રહેવું એવા શબ્દો તો આપણે સાંભળશું પણ શબ્દોની અનુભૂતિ સુધી નહીં પહોંચાય અનુભૂતિ હંમેશા પ્રયાસથી જ થાય છે એ મૂર્તિ એ અભ્યાસનો જ વિષય છે અભ્યાસ જેટલો થશે એટલી એ મૂર્તિ સિદ્ધ થશે જેટલો અભ્યાસ થશે એટલો મૂર્તિમાંથી રસ આવશે કોઈ ભગવાનને કોઈ સાથે પક્ષપાત નથી કે આને મારે મૂર્તિ દેવી છે ને નથી દેવી આને મારે મારી મૂર્તિનો રસનો ભોગતા કરવો છે આને નથી કરવો એવો ભગવાનનો કોઈ સંકલ્પ નથી ભગવાનને તો સર્વને મૂર્તિમાં રસ બસ કરવા છે સર્વને જીવ પ્રાણી માત્ર ને પોતાની મૂર્તિનો રસ ભોગવે એવા જ કરવા છે આ ભગવાનનો દ્રઢ સંકલ્પ છે પણ આપણો દ્રઢ સંકલ્પ એવો નથી થતો એટલે મહારાજ આપણને સત્સંગની અંદર નભાવે જાય છે પણ મહારાજ એનાથી સંતોષ નથી પામતા મહારાજ કહે છે તું મરજીઓ થા મરજીઓ થઈ અને મોતીને મેળવ મારી મૂર્તિરૂપી મોતીને મેળવી લે આ સત્સંગ કર્યાનું ફળ તો એ જ છે આપણા બધાય માટે ત્યાગી ગ્રહી માટે સત્સંગ કર્યાનું ફળ સત્સંગમાં આટલી સેવા કરીએ છીએ બધાયનું ફળ મૂર્તિ સુધી પહોંચવું એ જ છે મૂર્તિને પકડી રાખવી એ જ છે મૂર્તિમાં રહેવું એ જ છે મૂર્તિને પીવીને મૂર્તિથી જીવવું એ જ છે મૂર્તિ જીવનને મૂર્તિ જ શ્વાસ એ જ છે એ કરવા માટે મોટા પુરુષનો વિશ્વાસ રાખીને મંડવું પડે વિશ્વાસ તો આપણને હોય પણ મંડેલા ના હોઈએ તો મૂર્તિ કેમ મળે મંડેલો જોઈએ સતત મંડેલો જોઈએ સતત જેવી રીતે જેવી રીતે કોઈક વ્યક્તિ ત્રણ ચાર દિવસ સુધી તાપમાં હાલેલો હોય અને તરસ્યો થયો હોય જ્યાં જોવે ત્યાં એને એને એક દિવસનો તરસ્યો વ્યક્તિ હોય ને ત્રણ દિવસનો તરસ્યો વ્યક્તિ તાપમાં હાલેલો હોય પાછો એને એક નળની અંદરથી ટીપું ટીપુ ટીપુ પાણી પડતું હોય ને ટીપુ ટીપું એવું એને દૂરથી દેખાય ને તો એ દોટ કાઢીને દોડે અને ટીપું ટીપું પડતું હોય બે ટીપા પડ્યા જીપ પર મૂક્યા પછી એ ટીપા બંધ થઈ ગયા ને તો એ નળને આમ આમ કરીને ગમે તે રીતે આમાંથી હજુ ટીપા પડશે તાલાવેલી જાગેલી ના મળે તો ફરી ગોતે અહીં આવ્યું એટલે અહીં કંઈક નળ હોવો જોઈએ પણ એ તરસ્યો વ્યક્તિ અને જ્યારે પાણી મળે ત્યારે શાંતિ થાય એટલી તલપ આ તો એક ખાલી પાણીનું દ્રષ્ટાંત મેં દીધું એનાથી સમજવાનું છે કે એટલી તલપથી જે ભગવાનની મૂર્તિ પાછળ પડે ને એને ટીપુ 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 ટીપું ભેગું થઈને ધોધ થાય અને ધોધ થાય તે ધોધમાં પછી નાહ્યા કરે રમ્યા કરે કૂદ્યા કરે જમ્યા કરે પીધે રાખે પછી તો આવી ગઈ નદી પછી ખૂટે નહીં પણ જ્યાં સુધી નથી મળ્યું ત્યાં સુધી ટીપુ ટીપું ગોતવું પડે અને એવી રીતે જ્યારે રજડે છે ને ટીપુ ટીપું ગોતવા માટે આમ આમ રખડે ને ત્યારે મહારાજને બહુ દયા આવે અને દયા આવે ને ત્યાર પછી મહારાજ કે આવે પી બાકી મહારાજને દયા તો છે દેવી તો છે પણ મહારાજ કે આને ભૂખ જ નથી આને સંતોષ થઈ ગયો છે પાંચ વર્ષના મોઢે આવડ્યા અમારા જેવા ત્યાગીઓ કે આ કથા કરતો થયો થોડો સત્સંગનો વ્યવહાર કરે છે થોડા આમ ફરે છે થોડા પાંચ હરિભગતને કંઠી બાંધે છે અને સંતોષ થઈ ગયો છે તો ભગવાન કે ભલે તને સંતોષ છે મારે કંઈ તને બીજું આગળ દેવાની જરૂર નથી મારે દેવું છે ઘણું પણ તને સંતોષ થઈ ગયો છે કે હવે મારે કશું નથી કરવું તો કઈ વાંધો નહીં એમાં તો સુખી રહે કલ્યાણ તો થવાનું જ છે ત્યાગી કે ગ્રહી કલ્યાણ તો થવાનું શ્રીજી મહારાજ કે આ સત્સંગમાં પશુનું કલ્યાણ થાય છે મનુષ્યનું થાય એમાં શું કેવું ભગવાન અંધકાળે આવવાના જ છે એનો કોઈ પ્રશ્ન નથી કલ્યાણ માટે કલ્યાણ માટે મૂર્તિ ધારવાની છે એવું નથી કલ્યાણ માટે મૂર્તિને પકડવાની છે એવું નથી કલ્યાણ તો પશુનું થાય છે આપણા કલ્યાણમાં શું કેવું ભગવાન સ્વામી ને ત્યાં કલ્યાણની વાત માટે તો કોઈને કંઈ પ્રશ્ન જ નથી ને એ આવા સમુદાયમાં હોય ગુરુજી જેવા મોટા પુરુષના આશરે બેઠા કલ્યાણ તો છે જ પણ જે મહારાજ કે છે કે મહારાજના જે મુક્તો અનાદિ મુક્તો મુક્તાનંદ સ્વામીન ગોપાળન સ્વામીન બ્રહ્માનંદ સ્વામિન નિત્યાનંદ સોન લાડુબાન જીવુબાન જે અનાદિ મુક્તો છે હમણાં જે થયા એવા મોટા મોટા પુરુષો અત્યારે ગુરુજી જેવા મોટા પુરુષો છે એ જેવા મૂર્તિના સુખના ભોગતા છે એવું આપણે થવું હોય તોની વાત છે બાકી કલ્યાણ માટેની વાત નથી એટલે આપણે સંતોષ પામી ગયા હોય બહુ થઈ ગયું આટલું તો એટલું ભગવાન કે તમે હરિભગત હો દાન કરતા હો મંદિર આવતા હો પાંચ વચનાઉ વાંચતા હો સ્વામીની વાત વાંચતા હો કથા રેગ્યુલર સાંભળતા હો બસ સંતોષને પામી ગયા કે ઓકે બસ ભગવાન કે ઓકે પણ જો ભૂખ લગાડીને મૂર્તિ માટે મંડે એક મૂર્તિ નથી ભૂલવી મૂર્તિને સંભાળી રાખવી મૂર્તિને પકડી રાખવી છે મહારાજને હંભારી રાખવા છે આમાં પીળું પીતાંબરને લીલો ઉપર મહારાજની સાલ આવી ઝરિયાની તો બસ હવે મહારાજની મૂર્તિને એવી રીતે પકડી રાખવી છે અત્યારે સાત વાગે મહારાજની આરતી થઈ પછી મહારાજની આરતી થયા પછી મહારાજને અત્યારે જમાડી દીધા ને જમાડ્યા પછી મહારાજે જે આમ હલકા વસ્ત્રો પહેર્યા છે એવી રીતે મારે મૂર્તિને જોયા કરવી છે બ્રહ્માનંદ સ્વામીએ ના કીધું રાજે ચરણ ને લાંબી ઉર્ધ્વ રેખું રે હું તો ધ્યાન વિના એને દેખું રે મારે આંખ બંધ કર્યા વિના પણ મારે ઉર્ધ્વ રેખાને જોયા કરવી છે એવી ટેવ જે પાડે અને એનો સતત પ્રવાહ સતત પ્રવાહ એ ટેવનો આજે સોમવારે ટેવ પાડી પછી મંગળને બુધ રજા પાડીને ગુરુવાર ફરીથી ટેવને ઉપાડે એને એનું પરિણામ ના મળે પણ સોમવારે નહીં સોમવારે શરૂ કર્યું તો સોમવારથી રાતે સુધી જાગ્રત અવસ્થા છે ત્યાં સુધી સતત એ માટેનો પ્રયત્ન સજાગ મંગળવારે એ માટેનો પ્રયત્ન બુધવારે એ માટેનો પ્રયત્ન ત્રણસો ને દિવસમાં નહીં જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એ યાત્રામાંથી જે રજા ના મેળવે એ મૂર્તિરૂપી યાત્રામાંથી જે રજા ના મેળવે એમાં આરામ ના કરે એને એ સિદ્ધ થાય માલ મોંઘો છે માલ મોંઘો છે પણ અશક્ય નથી કઠિન છે પણ એવો નથી કે મળે જ નહીં મળે ખરો પણ મહેનત એની માટેની કરવી પડે અને સહેજે સહેજે કરવાની છે એમાં કંઈ માથે તપ કરવાની ઉપવાસો કરવાની એ જરૂર નથી અન્ન થોડું ખાવું મહારાજ કે અમે કહેતા જ નથી અભ્યાસ કરો ભજન કરો એ કરો ધીરે ધીરે થાય અને એ કરવા માટેનો બહુ સારામાં સારો ઉપાય મૂર્તિમાં હેદ કરવાનો મહારાજમાં હેદ કરવાનો ઉપાય સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠને સારામાં સારો પ્રાથમિક ભૂમિકામાં મહારાજના મૂર્તિના કીર્તનો મહારાજના વિરહના કીર્તનો મહારાજની સાથે જોડાણ થાય એવા પદો જીવન જાણું છું એવી હરિસ્મૃતિ જેવી જેમ નિષ્કુળન સમીર લખેલી સ્મૃતિ હરિસ્મૃતિ એ હરિસ્મૃતિ ભગવાનને યાદ રાખવા જ સ્વામીએ લખી છે એકથી સાત ચિંતામણી એવી ચિંતામણી એનું વર્ણન એની કડીઓ મુખપાટ કરીને એને ગાવી એનાથી પછી ભગવાનની સાથે એનો સંબંધ આપણો સતત અખંડ જળવાય એમ મહારાજ મળે શ્રીહરિનો લલાડ ગણો વિશાળ હતું ઝગમગ ઝગમગ ચડકાટ કરતું હતું છાતી ઉપર તેજ ઝગમગી રહ્યું હતું માનો તેજોમય ભાવ ભરીને સૂર્ય ઉદય ન પામ્યા હોય શ્રીહરિની પિંડીઓ ઝગમગી રહી હતી માનો વિદ્યુત દ્વાર કરીને રહી હોય ચરણોની આંગળીઓનું નખ મંડળ પણ તેથી ઝગમગી રહ્યું હતું માનો નક્ષત્ર મંડળના મુખ્ય તારાઓ તેમાં આવીને વસી રહ્યા હોય હાસ્યપૂર્ણ મુક્ત ચંદ્રના સમાન ઝગમગતા જ્યોતિથી અનેક રીતે ચમકી રહ્યું હતું निवासकरि जनुर हे ते बदन कमल है चन्द समाना बदन कमल चंद चन्द समाना जगमग ज्योति करत विदिनाना जगमग ज्योति करत विदिनाना सुवर्णपाट महाशोभिता तेहि पर बैठे हरिहिता बिलोरी झार बन्द बिलोरी बोरि बंद चहु पासा सो महाकर रहे प्रकासा सो महाकर रहे प्रकाश અત્યંત સુશોભિત સોનેરી બાજટ ઉપર હેતથી આવીને શ્રીયરી બેઠા બિલોરી કાચના ઝાડ ચારે બાજુ બાંધ્યા હતા તે ઘણો જ પ્રકાશ કરી રહ્યા હતા બિલોરી ઝાડ બિલોરી કાચના ઝાડ બાંધેલા હતા એટલે પ્રકાશ બહુ કરતા હતા મહારાજની મૂર્તિમાં પણ પ્રકાશ હતો મારા સોનેરી બાજટ ઉપર આવીને બેઠા છે હવે મારા જમાડવા માટે બેઠા છે અને આજુબાજુમાં સભા થઈ છે એ વાતોને આવતીકાલે સાંભળશું શ્રી ગણશ્યામ મહારાજ નિજે શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદં કારણમ સ્વામી નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજની જય